હેલો, આપણે જે નેક્સ્ટ જે ડિસ્કસ કરવાનું છે સોશિયલ સિક્યુરિટી, ઓબ્જેક્ટિવ્સ ઓફ ધી સોશિયલ સિક્યુરિટી. તો એના અલગ અલગ ઓબ્જેક્ટિવ્સ જે આપવામાં આવેલા છે. એક્સેસ ટુ સોશિયલ સિક્યુરિટી ઇઝ ધ ફંડામેન્ટલ હ્યુમન રાઇટ ટુ વિચ એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇઝ એન્ટાઇટલ એઝ અ મેમ્બર ઓફ સોસાયટી. તો એને જે સોશિયલ સિક્યુરિટી મળવી જોઈએ એમનો રાઇટ છે કે એ ઇન્ડસ્ટ્રીની અંદર માનો કે એમને કોઈ પ્રોબ્લેમ થાય છે તો એ વસ્તુથી ડિનાઇડ કરી શકે, એનો હ્યુમન રાઇટ છે એઝ અ મેમ્બર ઓફ સોસાયટી, તો એ એક્સેસ કરી શકશે. ઇટ ઇઝ મેઇન ઓબ્જેક્ટિવ, ઇટ્સ મેઇન ઓબ્જેક્ટિવ ઇઝ ટુ ગીવ ઇન્ડિવિજ્યુઅલ ધેટ કોન્ફિડન્સ થ્રુ વિચ દે મસ્ટ બી શ્યોર ધેટ ધેર લેવલ ઓફ લિવિંગ એન્ડ ક્વોલિટી ઓફ લાઈફ વિલ બી ધ એડવર્સલી અફેક્ટેડ ડ્યુ ટુ એની મિસહેપ્સ એન્ડ કન્ટિન્જન્સીસ. તો ઇન્ડિવિજ્યુઅલનો મેઇન ઓબ્જેક્ટિવ એ છે કે એનો કોન્ફિડન્સ મેન્ટેન થવો જોઈએ, એ કોઈ પણ પર્ટિક્યુલર એની લિવિંગ છે, એનું લેવલ ઓફ લિવિંગ અત્યારે એ છે તો એની એમાં એ શ્યોર હોવા જોઈએ, બરાબર છે. એની જે લાઈફ ક્વોલિટી ઓફ લાઈફ છે, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે, ઇન્ક્રીઝ થાય એના માટે એને સોશિયલ સિક્યુરિટી આપવી એક જરૂરી છે, રિક્વાયરમેન્ટ છે. એનાથી એની કન્ટિન્જન્સીસ છે કે જેના લાઈફ ઉપર એડવર્સથી અફેક્ટ ન કરે એના માટે સોશિયલ સિક્યુરિટી રિક્વાયરમેન્ટ છે. The aim of social security has been widened to include the complete quality of working and living life in each aspect. So social security apna main aim e che ke ne quality working quality che proper hovi joy and workplace safe hovu joy to ane ni living life che properly hovi joy to aa prakare na social security na ek aim hoi sake ke ne complete quality working malvu joy living life ani improve thavi joy. Social security is a wise investment is a wide investment which motive the employees and boost their moral living to higher quality production. To higher quality production mate pan apne social security jo social security ase to free minded work thi properly better way ni andar vadhare production kari sakse ke jenathi apnu production higher thase ane high quality nu thase. It is a basic instrument of social and economic justice among member of the society. To member of society nu ek જસ્ટિસ વે પણ લઈ શકીએ કે એને જે પ્રોપરલી નેસેસરી રિક્વાયરમેન્ટ જે એને મળવી જ જોઈએ એ એને આપવામાં આવશે તો એનાથી સોશિયલ જસ્ટિસ મેન્ટેન થશે. સોશિયલ સિક્યુરિટી લીડ્સ ટુ અડોપ્શન ઓફ ધી સ્કીમ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રિએશન ઓફ ધી ન્યૂ એમ્પ્લોયમેન્ટ થ્રુ ધ ડ્રાઈવ ફોર રેશનલ પ્લાનિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને જો આપણે પ્રોપરલી પ્લાનિંગ કરશું તો આપણને જે ન્યૂ એમ્પ્લોયમેન્ટ છે એ પણ ક્રિએટ થશે, આપણા જે ઓલ્ડ એમ્પ્લોઈઝ છે એ આપણે રિટેન કરી શકશું, સ્ટેબલ કરી શકશું. ઇટ ફર્ધર એમ્સ એટ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સ્કીમ્સ ઓફ ઓલ્ડ એજ એન્ડ અનએમ્પ્લોયમેન્ટ પેન્શન. અનએમ્પ્લોયમેન્ટ ટાઈમે જે એને પેન્શન આપવાનું છે એના માટેની અલગથી એક પ્રોવિઝન્સ આપણે કરી રાખીએ, જેનાથી આપણે એટ ધ એન્ડ ઓફ એની જે સર્વિસ છે એ એન્ડ થાય, એટ ધ એન્ડ ઓફ સર્વિસ આપણે પ્રોપરલી જે અમાઉન્ટ, જે પર્ટિક્યુલર અમાઉન્ટ આપવાની છે એ એકસાથે બેર ન કરવી પડે એના માટે આપણે ઈચ યર પ્રોવિઝન્સ કરીએ. Social security emphasizes that covering more different types of risk like sickness, maturity and employment injuries. So, એનાથી આપણે આ બધી injuries છે એ થાતી હોય છે અને આપણે કવર કરી શકીએ. જો સોશિયલ સિક્યુરિટી પ્રોવાઈડ કરશું તો બધું કવર થશે, આપણે એને અવોઈડ કરી શકશું. Under social security, cash benefit were to be given for employment injuries for permanent partial incapacity. જે incapacity છે, partial incapacity જે એમને છે અથવા તો કોઈ એમ્પ્લોયમેન્ટ ઇન્જરી એટલે વર્ક પ્લેસ થાય છે તેના માટે આપણે એમને કેશ પ્રોવાઈડ કરીએ ટ્રીટમેન્ટ માટે, તો એ પણ એક અંડર સોશિયલ સિક્યુરિટીની અંદર જ છે, એ કવર થશે. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ સોશિયલ સિક્યુરિટી ઇઝ ધેટ અ સિટીઝન હુ હેઝ કન્ટ્રીબ્યુટેડ ઓર ઇઝ લાઇકલી ટુ કન્ટ્રીબ્યુટ ટુ હિઝ કન્ટ્રીઝ વેલફેર શુડ બી ગીવન પ્રોટેક્શન અગેન્સ્ટ ધ સર્ટેન હેઝાર્ડ્સ ઓફ ધી લાઈફ. તો એને પર્ટિક્યુલર જે હેઝાર્ડ્સ છે એ એનાથી કવર કરી શકશે, એનાથી એને પ્રોટેક્શન મળશે, તો એની હેલ્થ છે એ ઇમ્પ્રુવ થશે. ઇટ એમ્ફસાઇઝ્ડ એન્ડ એન્શ્યોર ધેટ ધ આઈડિયાઝ ઓફ હ્યુમન ડિગ્નિટી એન્ડ સોશિયલ જસ્ટિસ ઇઝ ડ્યુટી ટેકન કેર. તો એને જે પ્રોપરલી સિક્યુરિટી મળવી જોઈએ તો એ જો એને મળશે તો એ વર્ક કરી શકશે. ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ સોશિયલ સિક્યુરિટી ઇઝ ધેટ સિટીઝન્સ ટુ હિઝ કન્ટ્રીઝ વેલફેર should be given protection against certain hazards of the life. According to the International Labour Organization, social security is the protection which society provides for its member through a series of public measures
against the economic and social distress that otherwise would be caused by stoppage or substantial reduction of the earning result from the sickness, maternity, unemployment, invalidity, old age and health and death. तो आ बधा प्रॉब्लम्स ने कारण आपड़ा जो प्रोडक्शन साइकल अटकी जासे, आपड़ो वर्क अटकी जासे, तो आ बधाने क्योर करवा माटे आपड़े सोशल सिक्योरिटी छे ई आपवामां आवे छे. नेक्स्ट है स्कोप और मीन्स ऑफ दी सोशल सिक्योरिटी. इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन इन इट्स कन्वेंशन डिवाइड द स्कोप ऑफ सोशल सिक्योरिटी इन टू द 9 कॉम्पोनेंट. तो जो इंटरनेशनल लेबर ऑर्गेनाइजेशन है एने आज सोशल सिक्योरिटी ने अलग अलग 9 पार्ट्स की अंदर डिवाइड करेला है, जेनी अंदर है मेडिकल बेनिफिट, सिकनेस बेनिफिट, अनएम्प्लॉयमेंट बेनिफिट, एम्प्लॉयमेंट इंजरी बेनिफिट, ओल्ड एज बेनिफिट, मेटर्निटी बेनिफिट, फेमिली पेंशन बेनिफिट, सर्वाइवर्स बेनिफिट, इनवेलिडिज्म बेनिफिट. तो आ प्रकार 9 बेनिफिट्स है कि जे आपवामां आवता होय छे अंडर सोशल सिक्योरिटी. फर्स्ट है मेडिकल बेनिफिट. मेडिकल केर सोशल सिक्योरिटी अंडर मेडिकल केर कवर्स द प्रेग्नेंसी कन्फाइनमेंट एंड इट्स consequences and diseases which lead to the morbid conditions. The need for prenatal and postnatal care was emphasized. It may include practitioner care, specialist care, provision of essential pharmaceutical and hospitalization. So, if a medical care in aapvani thaya tha to koi female employee che emne पर्टिक्युलर जे एनी सिच्युएशन छे एनी अंदर एने जे मेडिकल केर आपवानी थाय जो ई तमे प्रोवाइड करशो तो ई पण एक सोशल सिक्योरिटी छे. सिकनेस बेनिफिट. तो सिकनेस बेनिफिट छे मानो के कोई व्यक्ति छे के वर्क छे के करवा माटे इनकेपेबल छे तो एना कारणे एनी अर्निंग जे लॉस थाती होय ई अर्निंग ने आपणे रिस्टोर करीने ई अर्निंग एने आपी दईए तो ई पण एक प्रकारनो सिकनेस बेनिफिट छे के ई व्यक्ति ई वस्तु नथी करी शकतो बट आपणे एने एनु જે વળતર છે એ આપશું તો જેનાથી પ્રોપરલી વર્ક કરી શકશે. અંડર ધીસ બેનિફિટ વર્કર નીડ નોટ બી પેઇડ ફોર 3 ડેઝ ઓફ સસ્પેન્શન ઓફ અર્નિંગ. ધ પેમેન્ટ ઓફ બેનિફિટ મે બી લિમિટેડ ટુ 26 વીક ઇન અ યર. તો એને પર્ટિક્યુલર જે બેનિફિટ આપવાનો છે તો એટલીસ્ટ એને આટલા વીકનું તો એને જે એને બેનિફિટ મળવો જોઈએ એટલા તો એને સેલેરી પ્રોપરલી મળવી જ જોઈએ. Unemployment benefit. Under the social security benefit cover the loss of earning during a worker's unemployment period when he is capable and available for the work but remains unemployed because of lack of suitable employment. તો કોઈ વ્યક્તિ છે એ પ્રોપરલી એને જે ડેઝ આપવામાં આવે છે તો પીરિયડ આપવામાં આવે છે એમાં એ વર્ક કરવા માટે કેપેબલ નથી તો એને જે જ્યારે એ કેપેબલ થાય ત્યારે એ પ્રકારનું વર્ક છે એને અવેલેબલ કરવામાં આવે અથવા તો એ પ્રોપરલી એને વર્ક કરવું છે બરાબર છે બટ અમુક એવા સર્કમસ્ટાન્સીસ છે કે જેના કારણે એ એમ્પ્લોયમેન્ટ છે એને સ્યુટેબલ નથી અથવા તો એને એમાં ડિફિકલ્ટીઝ આવે છે તો એવા બેનિફિટ્સ છે પણ એને આપવામાં આવે. એઝ પર ધ એક્ટ ધીસ બેનિફિટ મે બી લિમિટેડ ટુ 13 વીક્સ પેમેન્ટ ઇન અ યર. તો આવા બધા અનએમ્પ્લોયમેન્ટ બેનિફિટ છે એ વર્ષની અંદર એને 13 વીક્સના મળી શકે કે એને વર્ક માનો કે એને અમુક સર્કમસ્ટાન્સીસની અંદર નથી કરી શકતા તો એને આટલા ડે સુધીનું જે એને પેમેન્ટ છે એ આપી દેવામાં આવશે. Employment injury benefit. Under the employment injury benefit, proper medical care and periodical payment are made to injured employee as per the legal provisions of the Worker Compensation Act. So, Worker Compensation Act pramane ene koi injury thai che to ene pan payment karvanu je che e employer che ene payment karse ene treatment mate. સર્જરી માટે. ઇન ધીસ ડેઝ ઇન્ડસ્ટ્રીયલ વર્ક ઇઝ સબ્જેક્ટેડ ટુ ડિફરન્ટ કાઇન્ડ ઓફ કન્ટિન્જન્સીસ મિસહેપ્સ એન્ડ ઓક્યુપેશનલ ડિસીઝ વિચ આર કવર્ડ અંડર ધ એમ્પ્લોયમેન્ટ ઇન્જરી બેનિફિટ ઓફ ધી સોશિયલ સિક્યુરિટી. તો સોશિયલ સિક્યુરિટી છે એના પ્રમાણે ઇન્જરી થાય તો એનો પણ એને બેનિફિટ છે એ આપવામાં આવશે. નેક્સ્ટ છે એમ્પ્લોયમેન્ટ ઇન્જરી બેનિફિટ. એની અંદર છે ઇટ મે ઇન્ક્લુડ ધ મોરબિડ કન્ડિશન, ઇનએબિલિટી ટુ વર્ક ડ્યુરિંગ ધ ફોરબિડ કન્ડિશન મે લીડ ટુ ધ સસ્પેન્શન ઓફ ધી અર્નિંગ, ટોટલ ઓર પાર્શિયલ લોસ ઓફ અર્નિંગ કેપેસિટી, ડેથ ઓફ ધી બ્રેડ અર્નર ઇન ધ ફેમિલી. તો ફેમિલી અંદર મેઇન જે પર્સન છે કે જે અર્ન કરે છે એની ડેથ થઈ જાય છે તો એવા બેનિફિટ છે એના ફેમિલીને આપવામાં આવશે. તો આ બધા જ છે એ એમ્પ્લોયી ઇન્જરી બેનિફિટની અંદર ઇન્ક્લુડ થશે. અંડર ધીસ પ્રોપર મેડિકલ
care and periodical payment are made to injured employee as per the legal provisions of the Workers' Compensation Act. तो एक Worker Compensation Act છે એની અંદર એને પ્રોપરલી ઇન્જરીની અંદર એમને પ્રોપરલી જે કમ્પેન્સેશન છે એ પ્રોવાઈડ કરવામાં આવશે, મેડિકલ કેર આપવામાં આવશે. ઓલ્ડ એજ બેનિફિટ. Under these benefit, the quantum of payment depends upon the individual work capacity during the period before retirement. So retirement na time pehla ene kya type nu work karelu che e pramane na retirement benefit che aapvama aavta hoy che. Maternity benefit. There is a legal provision for medical including the prenatal confident postnatal care and the also hospitalization if required. So hospitalization requirement che to tamara female employees ne tame e prakar nu che benefit aapso. Fixed periodical payment of 3 months before birth of child and 3 months after that. So before 3 months and after 3 months, then in periodical, jenu payment che fixed payment emne karvama avse ke jeni medical care mate emne useful thase. Next che family benefit. In case of death of the bread earner, this covers responsibility for maintenance of children during the entire period of children is. તો ફેમિલી બેનિફિટ આપવામાં આવે કે ચિલ્ડ્રનના એજ્યુકેશન માટે, કે માનો કે મેઇન જે અર્નર છે એની ડેથ થઈ જાય છે તો ફેમિલીને બેનિફિટ આપવામાં આવશે, કે એની રિસ્પોન્સિબિલિટી છે હવે ઓર્ગેનાઇઝેશન રહેશે, બધો જ જે એનો એક્સપેન્સ છે એ બધો જ એક્સપેન્સ એમને ઓર્ગેનાઇઝેશન તરફથી આપવામાં આવશે. સર્વાઈવર્સ બેનિફિટ. ઇટ રિફર્સ ટુ ધ બેનિફિટ ટુ ધ અફેક્ટેડ ફેમિલી ઇન અ ફોર્મ ઓફ પીરિયોડિકલ પેમેન્ટ ટુ ધ ફેમિલી ફોલોવિંગ ધ ડેથ ઓફ ઇટ્સ બ્રેડ અર્નર શુડ કન્ટિન્યુ ડ્યુરિંગ ધ એન્ટાયર પીરિયડ ઓફ કન્ટિન્જન્સી. તો જે કન્ટિન્જન્સી છે એનો એન્ટાયર પીરિયડ છે એ કન્ટિન્યુ કરવા માટે બરાબર છે, કે કોઈ કન્ટિન્જન્સી છે એને ડેથ થઈ જશે એના મેઇન જે અર્નરની, તો પછી કઈ રીતે ફેમિલી સર્વાઈવ કરશે, તો એવા સર્વાઈવર બેનિફિટ છે એ પણ એમને એના ફેમિલીને પ્રોવાઈડ કરવામાં આવશે. ઇનવેલિડિઝમ બેનિફિટ. દેટ ઇનફેક્ટ ધેઝ અ benefit continue will till invalidism changes into the old age, then old age benefit will become payable under this benefit as per ILO convention. A periodical payment should cover the needs of worker who suffer from any disability arising out of sickness or accident who are unable to engage into any gainful activity. કે અમુક એવી એક્ટિવિટી છે કે જે એની ઓલ્ડ એજને કારણે સિકનેસને કારણે નથી કરી શકતા, તો એવા ઇનવેલિડિઝમ બેનિફિટ છે એમને આપવામાં આવી શકે, જેનાથી એ સિક્યોર ફીલ કરી શકે, સોશિયલ સિક્યુરિટી એમને મળી શકે. નેક્સ્ટ છે ફેક્ટર અફેક્ટિંગ ધ સોશિયલ સિક્યુરિટી બેનિફિટ. ધ નંબર ઓફ યર્સ ધેટ યુ વર્કડ એન્ડ પેઇડ ઇન ટુ ધ સોશિયલ સિક્યુરિટી. એવરી યર યુ વર્ક, યોર અર્નિંગ આર રેકોર્ડેડ ઇન ધ સોશિયલ સિક્યુરિટી સિસ્ટમ. તો જે તમે પર્ટિક્યુલર યરની અંદર વર્ક કરો છો એ તમારી અર્નિંગ છે સોશિયલ સિક્યુરિટી સિસ્ટમની અંદર જે રેકોર્ડ થશે, દેન આફ્ટર તમને એના પ્રમાણે બેનિફિટ પ્રોવાઈડ કરવામાં આવશે. ઇફ યુ હેવ ગેપ્સ ઇન અનએમ્પ્લોયમેન્ટ ડ્યુ ટુ ધ ઇલનેસ, અનએમ્પ્લોયમેન્ટ કેર ગિવિંગ ડ્યુટીઝ ઓર વર્કિંગ બટ નોટ પેઇંગ ઇન ટુ ધ સોશિયલ સિક્યુરિટી, યોર બેનિફિટ અમાઉન્ટ વિલ બી લોઅર ધેન ઇટ વુડ બી અધરવાઇઝ. જો તમે ઇલનેસને કારણે અનએમ્પ્લોયમેન્ટ છે અથવા તો તમારો જે એમ્પ્લોયમેન્ટ અને અનએમ્પ્લોય વચ્ચેનો જે ગેપ વધી જશે, તો તમારે જે બેનિફિટ એકચ્યુઅલી મળવા જોઈતા હતા એના કરતાં ઓછા બેનિફિટ તમને મળશે. એટલે જો એને એબસેન્ટિઝમ વધારે હશે તો બેનિફિટ છે ઓછા મળશે. યોર અર્નિંગ ડ્યુરિંગ ધ યર યુ પેઇડ ઇન ટુ ધ સોશિયલ સિક્યુરિટી. ટુ ક્વોલિફાય ફોર સોશિયલ સિક્યુરિટી બેનિફિટ યુ હેવ ટુ પે ઇન ટુ ધ સોશિયલ એન્ડ અર્ન 40 credits ફોર 10 years ઓફ ધી વર્ક. ધ અમાઉન્ટ ઓફ યોર મંથલી બેનિફિટ ઇઝ બેસ્ડ ઓન યોર લાઈફ ટાઈમ અર્નિંગ. તો જે આપણે મંથલી જે આપણને બેનિફિટ આપવામાં આવે, જે પ્રમાણે તમારી અર્નિંગ હશે એ પ્રમાણે તમને બેનિફિટ છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. ધ 35 હાયેસ્ટ ડોક્યુમેન્ટેડ અર્નિંગ યર્સ આર ટેકન ઇન ટુ કન્સિડરેશન. તો તમારે પર્ટિક્યુલર સોશિયલ સિક્યુરિટીના જે બેનિફિટની અંદર આવું, તો પર્ટિક્યુલર યર તો તમારે વર્ક કરવું જ પડે. માનો કે 6 months વર્ક કર્યું તો તમને એ બેનિફિટ છે એ પ્રોવાઈડ કરવામાં નહીં આવે. હાયેસ્ટ જે છે કે જેની અંદર તમારે આ કન્સિડરેશન તમને આપવામાં આવે, 35 years જો તમે વર્ક કરેલ હશે તો તમને આપવામાં આવશે. ધેર ઇઝ અ ડાયરેક્ટ કોરિલેશન બિટવીન ધ હાયર અર્નિંગ એન્ડ હાયર મંથલી બેનિફિટ, દેર ફોર બુસ્ટિંગ યોર અર્નિંગ વિથ સેકન્ડરી એમ્પ્લોયમેન્ટ મે બી ઓફ ધી બેનિફિટ. તો આ સેકન્ડરી એમ્પ્લોયમેન્ટ આપણે કહી શકીએ કે જે આપણી અર્નિંગને બૂસ્ટ કરશે અને આપણો મોરલ છે એ પણ બૂસ્ટ કરશે. વેન યુ ડિસાઇડ ટુ સ્ટાર્ટ રિસીવિંગ યોર બેનિફિટ, જ્યારે તમે ડિસાઇડ કરો કે આ ટાઈમે તમારે તમારા બેનિફિટ્સ છે એ જોઈ છે, તો એ કયો ટાઈમ હશે? તો બની શકે રિટાયરમેન્ટ હોય અથવા તો સિકનેસ છે ત્યારે હોય. ઇફ યુ ઓપ્ટ આઉટ
if you opt into the your monthly benefit at an earlier age than your FRA, your benefit amount will be reduced and you will receive lower monthly payment over your lifetime. તો તમારે lifetime તમને જે benefit monthly મળશે એ ઓછા મળશે, પણ તમે retirement પછી લેશો તો તમને benefit વધારે મળશે. તમે ongoing job ની અંદર આ બધા benefit લેવાનું ચાલુ કરી દેશો તો તમને after retirement ઓછું મળશે, પણ તમે અત્યારે છે સેલેરી ની અંદર તમે કરી લો છો એડજસ્ટ અને પછી તમારે બેનિફિટ છે, તો જ્યારે સેલેરી નથી આવતી તો ત્યારે તમને આ બેનિફિટ વધારે છે એ વર્ક કરી શકશે, યુઝ થઈ શકશે. ઇફ યુ કેન યોર બેનિફિટ FRM, યુ વિલ રિસીવ લાર્જલી મંથલી પેમેન્ટ. તો જો તમે આ સાચવીને રાખશો તો તમને આફ્ટર રિટાયરમેન્ટ છે એ વધારે બેનિફિટ મળશે. ઇનફેક્ટ ટેકિંગ યોર બેનિફિટ એટ એજ ઓફ 70 રાધર દેન 62 ગેરંટીઝ a 76% return in your benefit amount, something that most investment cannot match. તો ઇન્વેસ્ટમેન્ટ પણ આટલું મેચ ન કરી શકે એવા તમને આવા બેનિફિટ છે. માનો કે તમે 70 to 60 યર્સ તમે કામ કરેલો છે તો 76% તમને બેનિફિટ છે એટ ધ એજ ઓફ 70 ઓર 62 ની અંદર તમને આવા 76% રિટર્નના બેનિફિટ મળી શકશે. નેક્સ્ટ છે ક્રિએટ અ સોશિયલ સિક્યુરિટી અકાઉન્ટ. તો તમારે જે સોશિયલ સિક્યુરિટી અકાઉન્ટ ક્રિએટ કરવાનું છે તો તમારે કઈ રીતે કરવાનું છે? એસ્ટિમેટ ઓફ ફ્યુચર રિટાયરમેન્ટ ડિસેબિલિટી એન્ડ સર્વાઈવર બેનિફિટ, જેમ આપણે આગળ ડિસ્કસ કરી લીધું છે કે ફ્યુચર રિટાયરમેન્ટ અને ડિસેબિલિટી બેનિફિટ છે, સર્વાઈવર બેનિફિટ છે, તો એ તમારે એસ્ટિમેટ કરવાના છે જેથી તમારું સોશિયલ સિક્યુરિટી અકાઉન્ટ છે ઓપન થઈ શકે. આ બધું જે છે એ તમારું પહેલાં ડિફાઇન કરવામાં આવશે. અર્નિંગ થેટ હેવ બીન રેકોર્ડેડ બાય સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેટિવ. તો એડમિનિસ્ટ્રેટિવે તમારા જેટલું અર્નિંગ છે સોશિયલ સિક્યુરિટીની અંદર છે એ પહેલાં તો રેકોર્ડ કરશે, ધેન આફ્ટર એના બેસ્ડ ઉપર તમને સોશિયલ સિક્યુરિટી બેનિફિટ છે એ આપવામાં આવશે. તો એના માટે એક અકાઉન્ટ છે એ ક્રિએટ કરવું પડશે, જે કંપની છે એ નોર્મલી કરે છે. એસ્ટિમેટેડ સોશિયલ સિક્યુરિટી એન્ડ મેડિકેર ટેક્સીસ ધેટ યુ હેવ પેઇડ. મેડિકેર ટેક્સીસ તમે કેટલા પે કરેલા છે, તમે ડ્યુરિંગ ધ જોબ કેટલા બેનિફિટ લીધેલા છે એ પણ એની અંદર છે એ કાઉન્ટ કરવામાં આવશે. If you notice any error with your recorded information, use the request for correction of earning record to make update. તો માનો કે તમારું જે કોઈ પણ તમે એરર નોટિસ કરો છો સોશિયલ સિક્યુરિટી અકાઉન્ટની અંદર, તો તમે છે એ તમારા જે પર્ટિક્યુલર હેડ છે એમને રિક્વેસ્ટ કરી અને તમારી અર્નિંગ છે એને રેકોર્ડ કરવા માટે છે તમે એમને કહી શકો છો, જેનાથી જો અપડેટ થશે તો તમારો પર્ટિક્યુલર ડેટા છે એ મેન્ટેન થઈ શકશે, રેકોર્ડ થઈ શકશે. નેક્સ્ટ છે સ્પેશિયલ સિચ્યુએશન્સ ટુ કન્સિડર. તો કઈ કઈ સિચ્યુએશન છે કે જે તમારે કન્સિડર કરવાની છે, બરાબર છે, કે જે સોશિયલ બેનિફિટ આપવા માટે કઈ કઈ સિચ્યુએશન કન્સિડર કરવાની છે. ડિસાઇડિંગ વેન ટુ ટેક યોર સોશિયલ સિક્યુરિટી બેનિફિટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ક્યારે તમને આ સોશિયલ સિક્યુરિટીના બેનિફિટ ઇમ્પોર્ટન્ટ થશે, ડ્યુરિંગ ધ જોબ ઓર એટ ધ એન્ડ ઓફ ધ જોબ, આફ્ટર રિટાયરમેન્ટ, બિફોર રિટાયરમેન્ટ, તો એના માટે તમને ફોર જે પોઈન્ટ્સ છે આપેલા છે કે ક્યારે કઈ કઈ ક્યારે તમારા જે છે સોશિયલ સિક્યુરિટી બેનિફિટ છે એ લેવા જોઈએ, તો એની ચાર અલગ અલગ પોઈન્ટ્સ છે અને ચાર સિચ્યુએશન આપેલી છે. યોર એમ્પ્લોયમેન્ટ, યોર ટેક્સ લાયબિલિટી, યોર હેલ્થ એન્ડ યોર મેરિટલ સ્ટેટસ. યોર એમ્પ્લોયમેન્ટ, એમ્પ્લોયમેન્ટ ટાઈમે તમે જ્યારે જોબ ચાલુ જ છે તમારી ત્યારે તમે એ બેનિફિટ લો છો. વિલ યુ ટેક બેનિફિટ અર્લી બટ કન્ટિન્યુ ટુ વર્કની અંદર લેશો? ઇફ સો યોર બેનિફિટ મે બી રિડ્યુસ. તો એના કારણે તમારા આફ્ટર રિટાયરમેન્ટ બેનિફિટ છે રિડ્યુસ થઈ જશે, અથવા તો તમે પર્ટિક્યુલર તમને સેલેરી આપવામાં આવે છે એટલે ત્યારે તમારા સ્પેશિયલ સર્કમસ્ટાન્સીસ છે તો ત્યારે તમારે એટલી નીડ નથી તો તમને ત્યારે ઓછા બેનિફિટ આપવામાં આવે, બટ જો રિટાયરમેન્ટ પછી લેશો અથવા તો તમને કોઈ પણ એવા ટાઈમે લેશો કે જ્યારે તમારે વધારે સેલેરી નથી અને ત્યારે તમારે જરૂર છે તો તમને વધારે બેનિફિટ મળી શકશે. કન્વર્ઝલી, ઇફ યુ વર્ક અન્ટિલ FRA એન્ડ કન્ટિન્યુ ટુ વર્ક, ધેન યુ કેન ઓલ્સો રિસીવ યોર ફૂલ બેનિફિટ. તો તમે જો આફ્ટર રિટાયરમેન્ટ લેશો, બરાબર છે, તો તમને ત્યારે વધારે બેનિફિટ છે એ મળી શકશે. નેક્સ્ટ છે યોર ટેક્સ લાયબિલિટી. તમે ટેક્સ છે એને બચાવવા માટે, તમારો ટેક્સ વધારે થઈ જાય છે એને બચાવવા માટે તમે લેશો તો ત્યારે તમે પણ લઈ શકો છો. તો સોશિયલ સિક્યુરિટી એડમિશન રિપોર્ટ્સ તો અપ્રોક્સિમેટલી 40% ઓફ પીપલ હુ ટેક મંથલી બેનિફિટ હેવ ટુ પે ઇન્કમ ટેક્સીસ ઓન ધેટ. એની ઉપર જે ઇન્કમ ટેક્સ છે એને પે કરવા માટે એ આવા સોશિયલ બેનિફિટ છે લેતા હોય છે. ડિપેન્ડિંગ ઓન યોર ઇન્કમ એન્ડ ટેક્સ બ્રેકેટ, અપ ટુ 85% ઓફ યોર બેનિફિટ ઇઝ ટેક્સેબલ. તો ટેક્સ બ્રેકેટ પ્રમાણે અથવા તો તમારી ઇન્કમ કેટલી છે એના ઉપર ડિપેન્ડ છે. તો આ બેનિફિટ છે તમારા 85% છે એ ટેક્સેબલ થાય છે. યોર હેલ્થ, ઇફ યોર ફેમિલી ઇઝ ટુ એન્ડ ગુડ હેલ્થ કેન મીન ધેટ યોર રિટાયરમેન્ટ વિલ
લાસ્ટ લોંગર દેન યુ પ્લાન. તો તમે જે પ્લાન કરેલું છે એના કરતાં તમારી હેલ્થ છે એ માનો કે બગડી જાય છે, તો એના માટે તમે પ્રોપરલી ઇન્વેસ્ટમેન્ટ કરો છો, અથવા તો કોઈ અમાઉન્ટ મેન્ટેન કરેલી નથી તો એના માટે તમે છે એ આ સિક્યોરિટી બેનિફિટ છે એ લઈ શકો છો. નોઈંગ યોર લાઈફ એક્સપેક્ટન્સી વિલ હેલ્પ યુ ટુ મેક ધ ડિસિઝન અબાઉટ વેન ટુ ટેક યોર બેનિફિટ ટુ ગેટ અ મેક્સિમમ અમાઉન્ટ યુ વેન યુ નીડ. તો જ્યારે તમને જરૂર હોય ત્યારે તમે હેલ્થ માટે છે એ લેશો તો ત્યારે તમને પણ મેક્સિમમ હેલ્પ થઈ શકશે. યોર મેરિટલ સ્ટેટસ વેન યુ આર ડિવોર્સ્ડ ઓર મેરિડ વિલ ઇમ્પેક્ટ વેન યુ ટેક યોર બેનિફિટ. તો કઈ સિચ્યુએશન છે મેરિટલ સ્ટેટસની અંદર કઈ સિચ્યુએશન છે એ પ્રમાણે તમે તમારા બેનિફિટ લઈ શકો છો. ઇફ યુ આર ડિવોર્સ્ડ બટ વેર મેરિડ 10 ઓર મોર યર્સ એન્ડ હેવ નોટ રીમેરિડ, યુ આર ઇલિજિબલ ટુ રિસીવ હાફ ટુ હાફ યોર ફોર એક્સ સ્પાઉસીસ ફૂલ બેનિફિટ. તો તમે તમારા જે એક્સ સ્પાઉસીસ છે એના હાફ બેનિફિટ છે એ લઈ શકો છો. ધીસ અલાઉઝ યુ ટુ ટેક યોર સ્પાઉસીસ બેનિફિટ અર્લિયર એન્ડ પોસ્ટપોન યોર ઓન. તો તમે તમારા સ્પાઉસીસ છે એના બેનિફિટ છે અત્યારે માનો કે લઈ લ્યો છો ને તમારા છે પોસ્ટપોન કરો છો કે તમારા માનો કે એનું અત્યારે તમારે નીડ નથી, જ્યારે તમારે નીડ હશે ત્યારે ત્યાં સુધી તમે પોસ્ટપોન કરી દેશો તો એ પણ અલાઉડ છે. ઇફ યુ આર મેરિડ ધેન ધ સ્પાઉસ વિથ લોઅર અર્નિંગ કેન ટેક બેનિફિટ અર્લિયર ધેર બાય ડીલેઇંગ ધ હાયર અર્નર્સ બેનિફિટ અન્ટિલ FIO લેટર. તો ત્યારે તમે તમારા મેરિટલ સ્ટેટસ પ્રમાણે પણ તમારા સ્પેશિયલ બેનિફિટ છે એ લઈ શકો છો. નેક્સ્ટ છે સોશિયલ સિક્યુરિટી ઇન ઇન્ડિયા. તો ઇન્ડિયાની અંદર સોશિયલ સિક્યુરિટી છે એ કઈ રીતે વર્ક કરે છે. તો સોશિયલ સિક્યુરિટી સિસ્ટમ ગોટ બૂસ્ટ ડ્યુ ટુ ધ વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ એન્ડ રેપિડ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન. તો ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશનના કારણે વધારે જેમ જેમ ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન વધતું જાય છે તેમ તેમ જે સોશિયલ સિક્યુરિટી સિસ્ટમ છે એ પણ બૂસ્ટ થાય છે. સોશિયલ રિફોર્મર્સ લેબર વેલફેર ઓર્ગેનાઇઝેશન એન્ડ મેની પ્રોગ્રેસિવ એમ્પ્લોયર્સ પરસ્યુડ ધ ગવર્મેન્ટ ટુ અન્ડરટેક સોશિયલ સિક્યુરિટી મેઝર્સ એઝ અ પ્રોટેક્શન ટુ વર્કર અગેન્સ્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ કન્ટિન્જન્સી એન્ડ મિસહેપ્સ. તો એને જે કન્ટિન્જન્સીસ છે કે જે આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી લીધી છે એના એનાથી પ્રિવેન્શન મળે, પ્રોટેક્શન મળે એના માટે ઘણા બધા લેબર ઓર્ગેનાઇઝેશન છે અથવા તો એવા એમ્પ્લોયર્સ છે કે જેના માટેના સ્ટેપ્સ લીધેલા છે. ડ્યુ ટુ ધ જોઈન્ટ ફેમિલી ઇસ્પેશિયલી ઇન વિલેજીસ અનએમ્પ્લોયમેન્ટ એક્સિડન્ટ્સ ઓક્યુપેશનલ ડિઝીઝ ઓલ્ડ એજ એન્ડ અધર કન્ટિન્જન્સી ડઝ નોટ અલાઉ ટુ સફર ઓનલી ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર બટ હોલ ફેમિલી સફર્સ. તો સોશિયલ સિક્યુરિટી હશે તો આ બધા જે પ્રોબ્લેમ્સ છે એનાથી આપણે કોપ અપ કરી શકશું. આ બધા જે પ્રોબ્લેમ્સ છે ખાલી ફેમિલી પર્ટિક્યુલર મેમ્બરને નથી બેર કરવા પડતા સફર કરતા, બટ હોલ ફેમિલી જે સફર કરે કારણ કે મેઇન જે વ્યક્તિ છે એને જે પ્રોબ્લેમ થશે તો એ જે મેઇન અર્નર તો એ છે તો અર્નિંગ છે બંધ થઈ જશે તો એના કારણે ફેમિલી જે એનું સર્વાઈવ કઈ રીતે થશે એનો પ્રોબ્લેમ છે એ ક્રિએટ થશે. ડ્યુ ટુ ધ ડેવલપમેન્ટ ઓફ લિબરલાઇઝમ એન્ડ ધ ઇન્ડિવિજ્યુઅલિઝમ અકાઉન્ટ ઓફ વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ ધ સિક્યુરિટી હેઝ બિકમ ધ ઇન્ડિસ્પેન્સિબલ ઇન ઇન્ડિયા. ઇન્ડિયન ગવર્મેન્ટ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ હેઝ બીન એડિંગ ડિફરન્ટ એક્ટ ટુ સેફગાર્ડ ધ ઇન્ટરેસ્ટ ઓફ એમ્પ્લોય ઇન ધોઝ પ્રોફેશન વેર ધેર વેર મોર ચાન્સીસ એક્સપ્લોટેશન એન્ડ વિક્ટિમાઇઝેશન લાઇક માઇન્સ પ્લાન્ટેશન કોલ એન્ડ વર્કર વર્કિંગ ઇન શિપ્સ એટસેટ્રા. તો આવા જે બિઝનેસ છે જેની અંદર ઘણો બધો રિસ્ક રહેલો છે તો એવા લોકોને સેફગાર્ડ કઈ રીતે કરી શકાય, સેફટી એને કઈ રીતે મળી શકે એના માટે ઇન્ડિયન ગવર્મેન્ટ છે ઘણા બધા અલગ અલગ જેના લોઝ છે એક્ટ છે એ એડ કરતા હોય છે. બોમ્બે સ્ટેટ ગવર્મેન્ટ ઇન 1929 ફર્સ્ટ ટુક બેનિફિટ ઓફ મેટર્નિટી બેનિફિટ એઝ ઇન્ક્વાયરી કમિટી વોઝ અપોઇન્ટેડ ઇન 1928 બાય બોમ્બે સ્ટેટ ગવર્મેન્ટ વિચ સજેસ્ટેડ દેટ ધ સ્ટેપ્સ શુડ બી ટેકન બાય મિલ ઓનર્સ ટુ સેફગાર્ડ ફ્રોમ ડિસ્ટ્રેસ કોઝડ બાય ધ અનએમ્પ્લોયમેન્ટ રિઝલ્ટિંગ ફ્રોમ ઇન્ટ્રોડક્શન ઓફ ધી સ્કીમ ફોર ઇમ્પ્રુવિંગ ઇન્ડસ્ટ્રીયલ એફિશિયન્સી એન્ડ રિકમેન્ડેડ અ વોલન્ટરી ગ્રેજ્યુએટી સ્કીમ. તો ફર્સ્ટ જ્યારે આપણે મેટર્નિટી બેનિફિટનો કોન્સેપ્ટ છે એ આપણે અપ્લાય કર્યો હતો 1929ની અંદર, જે આપણે ઇન્ક્વાયરી પહેલાં સ્ટાર્ટ કરી હતી પછી આપણે એને અપ્લાય કરવામાં આવેલો હતો. ઇન ઇન્ક્લુઝન ઇટ કેન બી સીન દેટ સોશિયલ સિક્યુરિટી બેનિફિટ હેવ એક્સપાન્ડેડ રેપિડલી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ. ઇન્ડિપેન્ડન્સ આવ્યા પછી આપણે સોશિયલ સિક્યુરિટી બેનિફિટ છે એને એ જે કન્સેપ્ટ છે એને એક્સપાન્ડ કરેલો છે. Social security in India has been supported by laws which have enacted from time to time during the last 4 decades. તો લાસ્ટ જે 4 decades છે એની અંદર આ કન્સેપ્ટ છે વધારે એક્સપાન્ડ થયેલો છે અને લોઝ છે એના માટે વધારેમાં વધારે બનાવવામાં આવેલા છે કે જેનાથી જે પર્ટિક્યુલર એમ્પ્લોયસ છે એને જસ્ટિસ મળી શકે. ઇન ઇન્ડિયા એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ એન્ડ
એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ સ્કીમ ઓફ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ વેર સ્ટેટ ડઝ નોટ નીડ ટુ કન્ટ્રીબ્યુટ. તો એના માટે સ્ટેટ ઇન્સ્યોરન્સ છે અથવા તો એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ સ્કીમ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે કે એને કોઈ કન્ટ્રીબ્યુટ ન કરવું પડે. એમ્પ્લોયર છે એ જે છે બધું પ્રોપરલી મેન્ટેન કરશે અને એના એમ્પ્લોયર છે એને સોશિયલ સિક્યુરિટી પ્રોવાઈડ કરશે. Unfortunately, in India, only workers engaged in industry and organized sector are covered by these schemes. Unorganized sector, agriculture sector have been ignored by them to yet received benefit of those social measures. So, જે large organization છે એના employees ને આ type નો benefit છે એ આપવામાં આવે છે India ની અંદર, but જે agriculture છે અથવા તો unorganized small sector છે એની અંદર social security benefit છે એ provide નથી કરવામાં આવતા. તો આ છે આપણા સોશિયલ સિક્યુરિટી ઇન ઇન્ડિયા. આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.